નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપણે મળી રહ્યા છીએ આપણી કવિતા આપણા માટે કાર્યક્રમમાં. અખાના છપ્પા. તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. જ્ઞાનીને કવિમાં ના ગણીશ, કિરણ સૂર્યના કેમ વર્ણીશ, શબ્દ તણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય, એવું વચન અલિંગી તણું, અખા નહીં કોઈ પર આપણું. ધને તને કો મોટા કૂડે, કો વિદ્યા કો ખાંડા બળે, એ મોટપ સગળી જાય ટળી, જેમ આતશબાજી પલકે બળી, અખા કારણ વિના વડપણ તે વડું, જેમ સ્વલ્પ મૂલ્ય તારે તુંબડું. જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે વાગ્યો ઢોલ, અંધ અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા, ન થાય ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાત અમે જાણી. દેહાભિમાન હુતો પાશેર, તે વિદ્યા વત્તા ભણ્યો શેર, ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો, અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન સમૂળ ગુપ્ત હોય. નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપણે મળી રહ્યા છીએ આપણી કવિતા આપણા માટે કાર્યક્રમમાં. ભારતીય સમુદાય શિક્ષણ સંઘના માધ્યમથી હમણાં આપણે અખાના સરસ મજાના છપ્પા સાંભળ્યા. અમને યાદ છે અખાના છપ્પા અમને લોકોને સ્કૂલમાં જોર જોરથી એક લયમાં બોલાવતા, એટલે આજે પણ અખાના છપ્પા યાદ આવે એટલે તરત જ યાદ આવે કે તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. ગુજરાતી સાહિત્ય જગતમાં અખો એ એક જુદો ચીલો ચિતરનાર કવિ કહી શકાય. વ્યવસાય સોની હતા, પણ જેટલી પરખ એમને સોનાની હતી એટલી જ પરખ માણસના મનની હતી, અને એણે માણસના વાસ્તવિક જીવનની ઉપર એના મનોજગતને સાંકળીને બહુ સરસ કટાક્ષ કરતા આ બધા છપ્પા લખ્યા છે. અખા એમાં કેવું સરસ કહે છે કે તિલક કરતા 53 વયા, રોજ મંદિરમાં જઈને તિલક કરવાનું, અને એમ કરતા કરતા તો 53 વર્ષ થઈ ગયા એમ, જપમાળાના નાકા ગયા, રોજ માળા કરે માધવના નામની, રામના નામની, શિવ શ્યામના નામની, શિવના નામની, રોજ રોજ માળા કરે, અને તીરથ ફરી ફરી થાક્યા ચરણ. જેટલા પણ તીરથ હોય ભારત દેશમાં, ઘણા બધા તીર્થધામ છે, એ બધા ત્યાં અહીંયા ગયા, અહીંયા ગયા, અહીંયા ગયા, બધે માથું ટેકવવાનું, તોય ન પહોંચ્યા હરિને શરણ, તોય ઉત્તમ શરણમ ગચ્છામી કે રામ શરણમ શરણમ પ્રપદ્યે, થયું નહીં ઈશ્વરને ચરણે તો પણ મન પહોંચ્યું નહીં, કથા સુણી સુણી ફૂટ્યા કાન, જ્યાં પણ કથાઓ થઈ હોય ત્યાં ગાડરિયા પ્રવાહની જેમ દોડી જાય, અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન તો બહુ ઊંચી વાત અખો કરે છે, પણ જીવનનું જ્ઞાન, જીવન જીવવાનું રસાયણ તો પણ મળતું નથી. ઘણી વખત આપણે એ હકીકતમાં ઈશ્વરને પામવા માટેની, આત્મજ્ઞાન પામવા માટે એક એકાગ્રતા જોઈએ, એક તપ જોઈએ, જ્યાં સુધી તમારું ધ્યાન સંસારની બધી ભૌતિક અને લૌકિક વાતોમાં હોય, જ્યાં સુધી અલૌકિક દુનિયાનો તમે અનુભવ નથી કરતા, ત્યાં સુધી કેવી રીતે ઈશ્વરની પ્રાપ્તિ થાય, બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થાય, આત્મજ્ઞાન, આત્મા એટલે તો માયલાને સમજવાની વાત છે, પણ એ આ બાહ્ય ક્રિયાઓથી, લૌકિક ક્રિયાઓથી નથી થતું. અખાનું કહેવાનું તાત્પર્ય એ જ છે. અખાને છે ને સમાજમાં ફેલાયેલા દૂષણોની સામે એક બારોબાર આક્રોશ, અને એ આક્રોશ અખાનો એના છપ્પામાં વ્યક્ત થાય છે. રોજ મંદિરમાં જાય, ઘણી વખત આપણે હસતા હસતા કહેતા હોઈએ છીએ ને કે ઘણા સાસુને કે સસરાને કે
પૂજા કરનાર વ્યક્તિને એવી ટેવ હોય, બેઠા હોય મંદિરમાં ભગવાનના નામની શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ માળા કરતા કરતા બેઠા હોય અને પછી પૂજામાંથી જ બૂમ પાડે કે વહુ કુકરની 3 સીટી થઈ ગઈ, ગેસ બંધ કરી દે બેન. વહુ શું કરે છે? એમાં ધ્યાન આપવાનું જ નથી કે કુકરની સીટી 3 થઈ ગઈ. જ્યારે ઈશ્વરના નામની માળા લઈને બેઠા છો ત્યારે મન સતત ઈશ્વરમાં પ્રવૃત્ત રાખવાનું છે, ઈશ્વરની પ્રાપ્તિ તો થવાની છે. અને એનાથી આગળ વધીને જોઈએ તો માણસની અંદર માણસમાં ઈશ્વર જોતો થાય, માણસ માણસની સાથે માણસાઈ દાખવતો થાય, ત્યારે આપોઆપ આત્મજ્ઞાન મળી જ જવાનું છે. બાકી તીર્થધામોમાં પ્રદક્ષિણા કરવાથી કે તિલક કરવાથી કે અમે આ ધર્મના કે અમે આ ધર્મના એવો ધર્મ ભેદ કરવાથી આત્મજ્ઞાન નથી મળવાનું. આત્મજ્ઞાન મેળવવા માટે બાળ નચિકેતા યમના દ્વારે પહોંચ્યો હતો. આ એકાગ્રતા જોઈએ. એ નચિકેતાની વાત બહુ મોટી છે અને બહુ સરસ આપણા શાસ્ત્રને સમજાવતી, આપણા મનની વાતોને સમજાવતી વાત છે. ક્યાંકથી મળે તો મિત્રો ચોક્કસ વાંચજો. પણ એટલે જરા પણ ભગવાનમાં ચિત્ત હોય નહીં, લૌકિક ક્રિયામાંથી બહાર આવતું હોય નહીં તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. અખો આની અંદર એક કટાક્ષ કરે છે કે સતત તમે લૌકિક ક્રિયાકાંડમાં ધાર્મિક ક્રિયાકાંડમાં વ્યસ્ત રહેશો એનાથી બ્રહ્મ જ્ઞાન મળી જશે એવું માની લેવાની જરૂર નથી. અખો વાત કરે છે બ્રહ્મ જ્ઞાનની કે આ બધું કરવાથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, તો સાથે સાથે જ્ઞાન વિશે પણ અખો કહે છે કે જ્ઞાનીને કવિમાં ના ગણીશ, કિરણ સૂર્યના કેમ વર્ણીશ, શબ્દ તણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય, એવું વચન અલિંગી તણું, અખા નહીં કોઈ પર નહીં કોઈ આપણું. અખો બહુ સરસ વાત કરે છે, જ્ઞાનનો મહિમા કરે છે કે જ્ઞાન માર્ગી કવિતામાં જે રીતે કબીર, હરિદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી અનેક કવિઓના સન્માનજનક નામ છે, એ રીતે જ્ઞાન માર્ગી કવિતાઓની અંદર અખાનું પણ એક ચોક્કસ સ્થાન છે. અને કહે છે કે જ્ઞાન એ સર્વત્ર વ્યાપ્ત છે, ક્યાંથી શું જ્ઞાન મેળવવું એ માણસની પોતાની ઉપર નિર્ભર છે. અને એ કહે છે આગળ કે જ્ઞાની હોય, પણ જ્ઞાની હોય એટલે કવિ હોય એવું જરૂરી નથી. એટલે કવિતા એ અનુભૂતિનો વિષય છે. એટલે જ્ઞાનીને કવિતામાં ના ગણીશ તો સૂર્યના કિરણો કેમ વર્ણીશ, પો ફાટે અને રતુમડા કિર્યના સુરણો કિરણો બહુ સરસ રીતે પૃથ્વી ઉપર આવે, પૃથ્વીનો આખો માહોલ બદલાય, એ સુંદરતા છે. એને શબ્દમાં કેવી રીતે વર્ણી શકાય એ કવિ વર્ણી શકે ચોક્કસ, કારણ કે એની કલ્પના શક્તિ બહુ મજબૂત હોય. કવિતા તો આમ તો ઈશ્વરના આશીર્વાદ છે, પણ તો પણ એ અનુભૂતિનો વિષય છે. કદાચ જ્ઞાની એ ના પણ વર્ણવી શકે. અને પછી આગળ પણ કહે છે ને જે રીતે કે શબ્દ એવો છે કે એ ભવસાગર પાર કરાવી જાય છે, શબ્દ અનંત છે એનો છેડો શોધી શકાતો નથી, જે રીતે આકાશને તોડી શકાતો નથી. આકાશ અનંત છે એનો છેડો તમે પ્રાપ્ત કરી શકતા નથી, એ જ રીતે શબ્દનો પણ એવો મહિમા છે કે શબ્દનો છેડો તમે શોધી શકતા નથી. અને આ બધી જ વસ્તુ સામે હોવા છતાં પણ તમે કોઈ વસ્તુને હાથમાં પકડી શકતા નથી. આ મહિમા જ્ઞાનનો મહિમા છે, શબ્દનો મહિમા છે, અનુભૂતિનો મહિમા છે. અને એ જ રીતે આત્માનો પણ મહિમા છે કે આત્મા છે જે દેખાતો નથી પણ છતાં છે, ભીતરમાં એક એવું તત્વ રહેલું છે અને એ તત્વ તમને સતત એમ સમજાવે છે કે કોઈ આપણું પણ નથી, કોઈ પારખું પણ નથી. જુઓ કેટલી સરસ વાત એક જ વાક્યમાં અપો કહે છે કે જીવનને એવી ગતિથી જીવવું, એવા નિસ્પૃહ ભાવે જીવવું કે એમાં એમ સમજવું કે કોઈ આપણું નથી, આપણે પોતે જ આપણા, આપણો માયલો જ આપણો, પણ સાથે સાથે કોઈ પારખું પણ નથી. એટલે જન્મ જગદીશને જોવાની વાત અહીંયા
આપણને પરોક્ષ રીતે અપો કરી જાય છે કે પારકું પણ કોઈ જ નથી. મેં પહેલાં પણ એવું કીધું કે માણસાઈનો મહિમા કરે છે, આત્માનો મહિમા કરે છે, જ્ઞાનનો મહિમા કરે છે, શબ્દનો મહિમા કરે છે. હંમેશા અખાના છપ્પાની અંદર ક્યાંય ક્રિયાકાંડનું મહત્વ હોતું નથી, સમજણનું મહત્વ વધારે જોવા મળે છે. અને આનાથી આગળ આ સમજણ આવી જાય તો માણસ ક્યાં પહોંચી જાય એની પણ બહુ સરસ વાત કરે છે. ધને તને કો મોટા કુળે, કો વિદ્યા કો ખાંડા વળે, એ મોટપ સગળી જાય ટળી, જેમ આતશબાજી પલકે બળી, અખા કારણ વિના વડ પણ તે વડું, જેમ સ્વલ્પ મૂલ્ય તારે તુંબડું. એટલે ધનમાં તનમાં કે કોઈ મોટા કુળમાં કે કોઈ બહુ વિદ્યાવાન વ્યક્તિઓની વચ્ચે પણ આ બધી મોટપ આખરે ટળી જવાની છે. હકીકતમાં માણસનો મહિમા એની માણસાઈ ઉપરથી, એના વ્યક્તિત્વ ઉપરથી થાય છે. નિરાભિમાની માણસ હોય તો એ સર્વમાં પ્રિય હોય. આપણામાં કહેવત છે ને, નમે એ પ્રભુને ગમે અને નમે એ સર્વને ગમે. તો ધન તન મોટું કુળ વિદ્યા કે આ પોતાના શારીરિક બળથી પ્રાપ્ત કરેલી બધી મોટપ આખરે વિનાશ તરફ જવાની છે. જેવી રીતે આતશબાજી પળમાં થાય, બહુ સુંદર દેખાય ને આતશબાજી, બહુ બધા ફટાકડા ફૂટે અને આકાશ ખૂબ સુંદર દેખાય, પણ ફટાફટ જેમ ફટાકડા ફૂટી જાય એટલે ચેપ્ટર પૂર. એવી જ રીતે આતશબાજી જેમ પલકવારમાં પૂરી થઈ જાય છે, એ જ રીતે અખા કારણ વિના વડ પણ તે વડું, જેમ સ્વલ્પ મૂલ્ય તારે તુંબડું. આપણું ઓછું મૂલ્ય પણ પોતાનું મૂલ્ય તુંબડું તારે, એટલે આપણને ભવસાગરને પાર લઈ જાય એ જે ઓછું પણ પોતાનો પોતાનો પ્રકાશ. દીવો છે એ પોતાના પ્રકાશથી જળવળે છે, તો આજુબાજુમાં પણ પ્રકાશ ફેલાવે છે. ઉછીનો લીધેલો પ્રકાશ નહીં, તારા બહુ સુંદર છે, ટમટમે છે બહુ દૂર, પણ એ સ્વયં પ્રકાશિત નથી. જ્યારે ખૂણામાં પ્રગટેલો દીપક એ સ્વયં પ્રકાશિત છે. તો કારણ વિનાનું વડ પણ એ નકામું છે, પણ એ ભલે મોટું છે પણ નકામું છે. જ્યારે ભલે પોતાનું સ્વલ્પ મૂલ્ય ઓછું હોય પણ પોતાનું મૂલ્ય પોતાની આવડત હોય, એ આપણને તારી જાય છે, એ આપણને પાર કરી જાય છે. અને એટલે પોતાની આવડતનો આ પ્રકારના આત્મજ્ઞાનનો પણ અખો મહિમા કરે છે. અને આગળ અખો કહે છે કે પાછા જે થોડું થોડું કામ કરતા જતા હોય ને સતત, એ લોકોને અભિમાન પણ પોતાનું ઘણું જ આવતું હોય, પછી એની કેવી ગતિ થાય છે એના ઉપર અખો પ્રકાશ ફેંકે છે કે દેહાભિમાન પૂતો પાશેર, તે વિદ્યા ભણતા વધ્યો શેર. પોતાની જાતનું તો અભિમાન હતું જ કે આ આઈ એમ સમથિંગ, અને એ પાછું વિદ્યા ભણ્યા એટલે શેર વધારે, એમાં એ અભિમાનમાં થોડો વધારો થઈ ગયો. ચર્ચાવાદમાં તોલે થયો, આ બધા માપ છે એ જમાનાના, પાશેર શેર તોલે મણ આ બધા માપ છે, જેમ અત્યારે આપણે ગ્રામ કિલોગ્રામ બધા છે એ રીતે. તો ચર્ચાવાદમાં તોલે થયો એટલે ચર્ચા કરવા બેઠો અને વળી એમાં પણ થોડું ઘણું નીવડી ગયો. થોડું જ્ઞાન હતું તો પીરસી દીધું બધાને, એટલે પાછો એના હુંપણાની અંદર વધારો થયો અને ગુરુ થયો. જ્યાં બે ચાર શિષ્યો મળ્યા અને કીધું કે તમે તો બહુ જ્ઞાની છો, તમે અમારા ગુરુ, ત્યાં મણમાં ગયો એટલે એનો હુંકાર પોસાયો, બધાને ને વધારે એનો હુંકાર વધ્યો. અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળભૂત સમૂળભૂત હોય. જે આ રીતે હલકાથી ભારે થતા જાય છે, એટલે જેના અહંકાર ધીમે 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 વધતો જાય છે, એ ધીરે 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 એનું આત્મજ્ઞાન ખોતા જાય છે. કારણ જ્યારે તમારે ઈશ્વર પાસે જવું છે ત્યારે તમારે ખાલી થઈને જવાનું છે, ભાર વગરના થઈને જવાનું છે. પણ થોડું ઘણું જ્ઞાન અને થોડી ઘણી લોક ચાહના, થોડું ઘણું લોકો તરફથી મળતું માન જો તમારા અહંકારમાં વધારો કરે છે તો તમે ભારે થતા જાઓ છો. અને ઈશ્વર કહે છે કે એવી ભારે વ્યક્તિની મારે જરૂર જ નથી. એક શેર યાદ આવે છે
આખરે ખેંચી જશે એ દુર્ગતિના પથ તરફ. વિસ્તરે જો હું પણ તો ના થવાનું હોય છે. અહંકાર વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, અને વિપરીત બુદ્ધિ કેવી રીતે ઊભી થાય? અહંકારથી ઊભી થાય. એટલે તમારો અહંકાર ધીરે 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 તમને દુર્ગતિ તરફ લઈ જાય છે. અખો પણ એ જ વાત કરે છે કે ધીરે 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 તમે અંદરથી હુંકારમાં ભારે થતા જાઓ છો, તો તમારું આત્મજ્ઞાન ઓછું થતું જાય છે, ઈશ્વર પાસે પહોંચવાની ચા ઓછી થતી જાય છે, અને ઈશ્વર તરફ પહોંચવાની રાહ વધારે કઠિન થતી જાય છે. વળી પાછો અખો આગળ સરસ વાત લઈને આવે છે, જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેરે ખેડે વાગ્યું ઢોલ. તમે જુઓ એક પછી એક પાસા લઈને કેવા સરસ સંદર્ભથી અખો એની વાત સમજાવે છે. મોટાના બોલ કેવા હોય છે? બહુ કહેવાતા મોટા લોકોના બોલ, ઉજ્જડ ખેડે વાગ્યું ઢોલ. એટલે ખેતર છે પણ સાવ ઉજ્જડ છે, પાકવાળું ખેતર નથી, એમાં ગમે તેટલા ઢોલ વાગે, જ્યાં આજુબાજુ કોઈ સાંભળવા વાળો જ નથી. વનવગડામાં તમે ઢોલ વગાડો તો એનો અર્થ શું છે? એવું મોટાના બોલ પણ એવા જ હોય છે. મોટા મોટા નેતાઓ આવતા હોય છે ઘણી વખત, મોટી મોટી વાતો લઈને, મોટા મોટા પ્રોમિસ લઈને, વચનો લઈને, અને પછી પોકળ સાબિત થતા હોય જો એ વચનો, તો એ વનવગડામાં જઈને ઢોલ વગાડવા બરાબર છે. એટલે જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે વાગ્યું ઢોલ. અંધ અંધ અંધારે મળ્યા. કેવી રીતે મળ્યા? બે અંધ અંધારામાં મળે છે, તો કેવી રીતે? જેમ તલમાં કોદરા ભળ્યા. કોદરી એક જાતનું અનાજ છે જે તલ જેવું જ દેખાય છે. તલ અને કોદરી બે તમે ભેગા કરી દો તો તમે એને છૂટા કરી શકો નહીં. એટલે કે છે, જેવી રીતે તલમાં કોદરા ભળી જાય તમે ઓળખી ના શકો, એવી જ રીતે બે અંધ અંધારે મળે છે. જેમ તલમાં કોદરા ભળ્યા ન થાય ઘેંસ કે ન થાય ઘાણી. તલ અને કોદરા ભેગા થઈ જાય તો એમાંથી ઘેંસ પણ નથી થતી, અને એ તલને તમે ધાણી ઘાણીની અંદર પીલી પણ શકતા, એનું તેલ નથી કરી શકતા, અને કોદરામાંથી જે ઘેંસ કોદરીમાંથી આપણે બનાવીએ એ પણ નથી કરી શકતા. તો ન થાય ઘેંસ કે ન થાય ઘાણી, અખો કહે એ વાત અમે જાણી. એટલે જ્યારે બે માણસ બે અંધ અંધારામાં મળે છે, આ અંધ એ એક પ્રતીક છે કે બે અજ્ઞાની લોકો જ્યારે ભેગા થાય છે ત્યારે એ લોકોની મુલાકાતનું કોઈ વિશેષ મહત્વ રહેતું નથી, એમાંથી કશું ફળ પ્રાપ્ત થતું નથી. કોઈ જ્ઞાની વિદ્વાન લોકો બેઠા હોય અને એમની વચ્ચેની જે ચર્ચા થતી હોય તો એમાંથી બે સમાજ ઉપયોગી વાતો બહાર આવે, પણ અજ્ઞાની લોકોની મોટી મોટી સભાઓ ભરાઈ હોય અને ચર્ચાઓ ચાલતી હોય, પણ એ ચર્ચા તલ અને કોદરા ભેગા થયા સમાન છે, અંધારામાં આંધળા લોકો ભેગા થયા સમાન છે, એવી પ્રતિકાત્મક વાત કરી અને અખો એના સમાજ તરફ, સમાજના દૂષણો તરફ એક પ્રકાશ ફેંકવાનું કામ કરે છે. એનો જે આક્રોશ છે એ વ્યક્ત કરે છે અને કટાક્ષ દ્વારા લોકોને સૂચવે છે કે આખરે જીવન છે એ જ્ઞાન પ્રાપ્તિ માટેનું છે, જ્ઞાન તરફનો માર્ગ છે. ખુલ્લી આંખો ખુલ્લા કાન રાખી અને લૌકિક ક્રિયાકાંડમાં પડ્યા વગર જો આપણે જ્ઞાનના માર્ગે આગળ વધીએ નિરાભિમાને રહીને, તો આત્મજ્ઞાન તરફ જઈ શકાય છે. મિત્રો, આશા રાખું કે તમને અખાની આ વાત ગમી હશે. ફરી વખત કોઈ એક નવી કવિતા સાથે આપણે મળીશું. ત્યાં સુધી શુભકામનાઓ.